આજના અગત્યના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસના ભાવ વિશે જે કે બધા જ ખેડૂતો મિત્રો માટે જાણવું ખરેખરમાં ખૂબ જ જરૂરી છે તેથી આ વિડીયોને અંતર સુધી જરૂર જોજો જેનાથી તમારાથી કોઈ અગત્યની માહિતી છૂટી ન જાય બધા જ મિત્રોને મારા નમસ્કાર મારું નામ છે કેવલ નકુમ અને આપ સૌનું સ્વાગત છે એગ્રીટેજ યુટ્યુબ ચેનલ પર કપાસના ભાવ વિશે વાત કરીએ તો આ શરૂઆતના અઠવાડિયાના ત્રણ દિવસોમાં એટલે કે સોમવાર મંગળવાર અને બુધવારના દિવસે કપાસના ભાવમાં આપણે થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો હતો તેમજ આ ત્રણ દિવસો દરમિયાન કપાસના ભાવમાં આપણે પચીસથી ત્રીસ રૂપિયાનો સરેરાશ ભાવ જોવા મળી રહ્યો હતો તેમજ છેલ્લા બે દિવસો એટલે કે ગુરુવાર અને શુક્રવારના દિવસે આપણે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી હતી જ્યારે રૂના ભાવમાં આપણે ઘટાડો જોવા મળી રહ્યો હતો જેનાથી એવું અનુમાન લાગી રહ્યું છે કે આવનાર એકથી બે દિવસમાં આપણે કપાસના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે સત્તર ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના મોટાભાગના માર્કેટયાર્ડોમાં આપણે સરેરાશ સોળસો વીસથી લઈ અને સત્તરસો વીસની વચ્ચે કપાસના ભાવ જોવા મળી રહ્યા હતા જ્યારે શુક્રવારના દિવસે ગુજરાતના દરેક માર્કેટ યાર્ડમાં કપાસની ખૂબ જ આવક વધી હતી જે કે શરૂઆતના સમયમાં ઘણી ઓછી હતી એના પાછળના કારણની વાત કરીએ તો અઢાર ફેબ્રુઆરી એટલે કે શનિવારના દિવસે મહાશિવરાત્રી છે અને એના બીજા દિવસે ઓગણીસ ફેબ્રુઆરીના દિવસે રવિવાર છે જેના કારણે બે દિવસો માર્કેટ માર્કેટયાર્ડ બંધ રહેશે જેના કારણે બધા જ ખેડૂત મિત્રો શુક્રવારના દિવસે પોતાના કપાસને માર્કેટ યાર્ડમાં લઈ આવી રહ્યા છે જેના કારણે એ દિવસે કપાસની ખૂબ જ આવક વધી હતી હવે તમને થશે કે ખરેખરમાં કપાસના ઘટાડા પાછળનું મહત્વનું કારણ કયું છે તો એના પાછળનું જે મહત્ત્વનું પરિબળ છે એ આંતરરાષ્ટ્રીય છે ન્યૂયોર્ક કપાસ વાયદામાં છેલ્લા બેથી ત્રણ દિવસોથી આ કપાસના ભાવમાં ખૂબ જ ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે તેના સીધા અસરરૂપે આપણા એમસીએક્સ કોટન વાયદામાં પણ ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે જેના કારણે છેલ્લા થોડા દિવસોથી આપણે રૂમમાં પણ ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે આ તન ખૂબ જ મહત્ત્વના કારણોના કારણે આપણે કપાસના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ એના સિવાય આપણે બીજા પણ થોડા ઘણા બધા મહત્ત્વના સમાચાર જોવા મળી રહ્યા છે તો ચાલો એના પર પણ વાત કરી લઈએ આપણે કેન્દ્ર સરકારે આ સિઝનનો કપાસનો બીજો તેમનો અંદર રજૂ કરી દીધો છે જેમાં આપણે કેન્દ્ર સરકારે અનુમાન લગાડેલ છે કે આપણા દેશમાં આ સિઝન દરમિયાન ત્રણસો સાડત્રીસ લાખ ઘાસળીઋનું ઉત્પાદન થશે આના પહેલાં એટલે કે સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે કેન્દ્ર સરકારે તેમનો પહેલો અંદાજ રજૂ કર્યો હતો જેમાં આપણે ટોટલ ત્રણસો એકતાલીસ લાખ રૂની ઘાસળીના ઉત્પાદન વિશેની માહિતી આપવામાં આવી હતી આના પહેલાં એટલે કે સપ્ટેમ્બર બે હજાર બાવીસના દિવસે કેન્દ્ર સરકારે તેમનો પહેલો અંદાજ રજૂ કર્યો હતો જેમાં તેમના મુજબ ટોટલ ત્રણસો એકતાલીસ લાખ રૂની ઘાસડીનું ઉત્પાદન થઈ રહ્યું તેમજ જ્યારે આપણે કેન્દ્ર સરકારના પહેલાં અને બીજા અનુમાનને આપણે સરખાવીએ છીએ ત્યારે આપણે એમાં ટોટલ ચાર લાખ રૂની ઘાસણીના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે જ કેન્દ્ર સરકાર તેમના બીજા પણ બે અનુમાનોને રજૂ કરશે જેમાં આપણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી શકે છે તેમજ આપણે ગયા વર્ષની વાત કરીએ તો તે સિઝનની અંતમાં તેમણે જે છેલવદા રજૂ કર્યું હતું તેમાં તેમને ટોટલ ત્રણસો બાર લાખ રૂની ઘાસના ઉત્પાદન વિશેની માહિતી આપી હતી જ્યારે હાલના સમયમાં કેન્દ્ર સરકારનું માનવું છે કે આ સિઝન દરમિયાન ટોટલ આપણા દેશમાં ત્રણસો લાખ રૂની ઘાસનું ઉત્પાદન થશે એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણે કપાસના ઉત્પાદનમાં આઠ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે સીઆઈ એટલે કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો ગયા વર્ષના અંદાજ કરતાં અને આ વર્ષના અંદાજને બેને સરખાવીએ તો આપણે એમાં પાંચ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જ્યારે આપણે કેન્દ્ર સરકારના ગયા વર્ષના અને આ વર્ષના બંને અંદાજને આપણે સરખાવીએ તો આઠ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ હજી આના પરતાં આપણે અનુમાન સાચું ના લાગી શકે હજી કેન્દ્ર સરકારના બીજા બે અનુમાન આવવાના બાકી છે જેના પરથી આપણે સો ટકા પાકી ખબર પડી જશે કે આ વર્ષે ઋણ ઉત્પાદન કેટલું થશે તમારા વિસ્તારમાં કપાસનું કેટલું ઉત્પાદન થઈ રહ્યું છે એના વિશે મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને એ પણ કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો તમારા બધા જ ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો મળીશું નવા વિડીયોમાં